लाल किताब जेना सामान्य अने वैज्ञानिक उपायों तमारा माटे पथदर्शक अवश्य बनशे। लाल किताब बनशे आपनी समस्यानो अंत, जेमा आपना मार्गदर्शक रहेशे श्री हरिवदन भाई चौकसी। નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, આપણે અત્યારે પિતૃદોષ માટેના વિડીયો જોયા, તો આજના વિડીયોમાં છે ને આપણે જાણીએ કે ભાઈ 12મા સ્થાનથી કયું ઋણ બને અને ઋણની અસર શું આવે. આપણે ઘણી બધી બાબતો વિચારીએ, પિતૃદોષ, નારાયણ બલિ કરો ને ફલાણો બલિ કરો ને આ કરો તે કરો, બધું થાય પણ સાત્વિકતા તો રહી નથી. 12મા સ્થાનમાં સૂર્ય, મંગળ અને શુક્ર આ ત્રણમાંથી કોઈ એક ગ્રહ બેઠો હોય ને, એવા માણસને કઈ તકલીફ પડે એની જાણકારી આપણી પાસે હોવી જોઈએ ને. આવી કુંડળી હું જોઉં ને એટલે મારી પેલી થોડીક મજાક કરવાની આદત પ્રમાણે હું એમ કહું કે ભાઈ સાસુ જમવા નથી બોલાવતી તમને. લગભગ બધાનો જવાબ આ હશે કે હા સાહેબ, અમે લોકો સાસરે જમવા નથી જતા. સંબંધો સારા હોય પણ પેલાને ગમતું નહીં હોય, પેલા લોકો એને બોલાવતા નહીં હોય, અથવા કોઈ પણ કારણ હોય પણ એ બહુ ઓછું છે, જતા હોય તો વર્ષે એકાદ વખત જેમ તેમ પહોંચતા હોય. તો આ બધી વસ્તુઓ ક્યાં આવે, કેવી રીતે આવો માણસ સમજી વિચારીને આયોજનબદ્ધ કામ કરે એમાં ફેલ જાય. કોઈ કામ કરવા માટેને આખો પ્રોજેક્ટ બનાવ્યો હોય પણ એ પ્રોજેક્ટમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી ખરાબી આવી, અટકી જાય અથવા ફેલ થાય, ત્યારે માણસ હતાશ થાય અને આવા માણસોને જીવનમાં જેલમાં જવાનો યોગ આવે. 12મા સ્થાનમાં સૂર્યમંગલ શુક્ર છે તો જેલ લઈ જાય, બુધ છે તો જેલ લઈ જાય. બુધ આ દોષમાં સામેલ નથી પણ આ વસ્તુ થાય છે. 12મા સ્થાનમાં જ્યારે આ સૂર્ય, મંગળ અને શુક્ર આ કોઈ ગ્રહ બેઠેલો હોય ને, ત્યારે સાસરાનો દોષ બને, અજન્માનું ઋણ. ગયા જન્મમાં આ જે અત્યારે તમારો જન્મ છે એની આગળના જન્મમાં કરેલું પાપ, અને પાપ શું, તમારાથી શું પાપ થયું, કોઈક આપણા જે અંગત સંબંધીઓ છે તે અથવા તમારું સાસરું એને તમે ધોકો આપ્યો અને એને કારણે આ જન્મમાં સાસરાથી લેનદેન ના હોય, સાસુ જમવા ના બોલાવે, સંબંધો હોય તો એમાં મજબૂતાઈ ન હોય, સમજી વિચારીને કરેલું કામ ઉલટું પડે, જેલ જવાનો યોગ બને, જીવનમાં સ્થિરતા ન આવે, આ બધી વસ્તુઓ 12મા સ્થાનમાં આ ત્રણ ગ્રહ બેસે ને ત્યારે આવે. તો આપણે કેમ ન સમજવું અને કેમ એનો ઉપાય ન કરવો જોઈએ? તો આપણે આ બધી બાબતોને સમજતા નથી, જાણતા નથી, કરતા નથી, અને કોઈ કંઈક આપણને કહી દીધું કે ભાઈ પિતૃદોષ છે એટલે પિતૃદોષનું નિવારણ કરવા આપણે ઉતરી જઈએ છીએ. કરવું જોઈએ. હું કોઈ બી ધર્મથી, કોઈ બી ક્રિયાઓથી હું વિરુદ્ધ નથી, પણ તમે એને સમજાવો, સામેના માણસના દિલમાં ઉતરે એવી વાત કરો અને તમારી જે કંઈ પણ ક્રિયા પ્રક્રિયાઓ છે એને શુદ્ધ સાત્વિક રીતે નિભાવો, ચોક્કસ તમને એનું પરિણામ કુદરત આપે જ. આપણે દેવની મૂર્તિ પથ્થરમાંથી બનાવીએ છીએ, પછી એની પાસે હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ ને, તો આપણી શ્રદ્ધા તો ત્યાં પથ્થરમાં આવીને, તો આપણે કેમ નથી સમજતા કે ભાઈ આપણે જે કર્મ કરીએ એમાં આપણી શ્રદ્ધા જો આપણે જોડીએ, ટકાવીએ, તો આપણે બહુ સારું પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે અજન્માનું ઋણ, મતલબ સાસરાનો દોષ. રાહુ ગ્રહથી બને છે આ, અને 12મું સ્થાન લાલ કિતાબમાં રાહુનું છે, અને ત્યાં જ્યારે સૂર્ય, મંગળ અને શુક્ર આ ત્રણમાંથી કોઈ એક ગ્રહ ત્યાં આવે છે ત્યારે આ દોષ બને. તો આવા દોષોમાં આપણે પરિણામ જોયું, આપણે શું વેઠીએ છીએ તે જોયું. આમાં છે ને, મેં કીધું એવું, જીવનમાં બહુ જ પાકે પાયે આયોજનબદ્ધ કરેલું કામ ઉલટું પડે, સામાજિક કામોમાં આપણી સ્થિરતા ન આવે, આપણે સાસરાની સાથે જોડાયેલી સંબંધો આપણા સારા ન હોય, સાચવી ન શકીએ, તો બધી દોષ એ આવે.
કોઈક વખત અચાનક જેલ જવાનો યોગ બની જાય, આપણી આબરૂ પ્રતિષ્ઠા એ બધું પાણીમાં મળી જાય, ઘણા બધા પ્રશ્નો આ રીતે થાય. તો એને જો આપણે સમજીએ, જાણીએ અને એમાં આગળ વધીએ તો ચોક્કસ આપણને ફાયદો થાય, બરાબર. તો અને આપણે ઓળખો, આપણે દોષને ઓળખો કે ભાઈ જ્યારે 12મા સ્થાનમાં ત્રણ ગ્રહ આવે ત્યારે આ તકલીફ આવે, પણ હવે એનું નિરાકરણ પણ જોઈએ ને. એનું નિરાકરણ શું? તો મિત્રો, તમારા કુટુંબના સભ્યોની સંખ્યા ગણી લો, દાદા દાદી બે ગણો, એના પછી તમારા કાકા બાપા ભોઈ ફૂવા એમના સંતોના બધાને ગણી લો. 20 માણસ થયા તો 25 નારિયેલ લઈ લો, 25 માણસ થયા તો 30 નારિયેલ લઈ લો. આખા છોડાવાલા નારિયેલ લેવાના, જેની કુંડળીમાં દોષ છે એને બેસવાનું, એના માથા પરથી 7 વાર ઉવારી, આ બધા નારિયેલ 7 વખત ઉવારી ને વહેતા જલમાં વહાવી દો. વહેતું જલ જેની નજીક નથી એ વ્યક્તિએ આ નારિયેલ કોઈ શિવ મંદિરમાં દાન કરી દેવા જોઈએ. તો મિત્રો, આવો નાનકડો ઉપાય તમને આવા મુશ્કેલ ઋણમાંથી મુક્તિ અપાવે. તો આજે આપણે જોયું કે ભાઈ રાહુના સ્થાનમાં જ્યારે આ ત્રણ ગ્રહ આવે ને એનાથી જ્યારે આપણને તકલીફ પડતી હોય ત્યારે આપણે કેટલી સરળ રીતથી આપણે આ ઋણમાંથી નીકળી જઈએ. તો મિત્રો, જેને પણ આવા દુઃખો હોય, જેના આવા સંબંધો સારા નહીં હોય, સાસરામાં સંબંધ સારા નહીં હોય, સંબંધીઓમાં કુટુંબમાં પોતાને કરેલા કામોમાં સ્થિરતા નથી, આયોજન આપણું ખોટું પડે છે, જેલ જવાનો યોગ બન્યો છે, જેલ જઈને આવ્યા છો, એવા લોકોએ આ નારિયેલનું દાન અવશ્ય કરવું જોઈએ. અને આટલા નાનકડા ઉપાયથી એના જીવનમાં બહુ મોટી અને સારી સ્થિરતા આવે છે. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો, ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી. જાણ તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.